नमस्ते विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे आदेशनी रीत नो अभ्यास कर्यो हतो। आजे लूपनी रीत रीते आपणे अभ्यास करीए। समीकरण आवी रीते बे आपवामां आवे, पहला तेने एक अने बे नंबर आपीशुं। हवे आपणे एक दाखलो बतावे तो गया विडियोमां આપણે વાયનો લોપ કરીશું, એટલે કે વાયના સહગુણાંકો સરખા કરીશું। હવે અહીંયા ચાર છે ને બે છે, તો નાની સંખ્યા બે છે એના ગણ્યામાં ચાર આવી જાય છે, એટલે સમીકરણ એકને આપણે એક વડે અને સમીકરણ બે ને બે વડે ગુણીએ, બરાબર, જેથી y ના સહગુણક સરખા થઈ જશે। ચાલો 3x + 4y = 10। હવે બે વડે ગુણવાનું છે એટલે 4x - 4y = 4। પછી મેં કહ્યું તે પ્રમાણે આડી લીટી દોરીશું થોડીક જગ્યા રાખીને। હવે વિરોધી નિશાની આવે જે રીતે અહીંયા છે, તો આપણે એનો સરવાળો કરીશું। તો આ બે નો સરવાળો 7x થયો, આ બંને ઉડી ગયા અને આ થયા 14। એટલે x ની કિંમત થઈ ગઈ 2, 14 ભાગ્યા 7 એટલે 2। આવું થોડું ડાયરેક્ટ લખી શકીએ છીએ। હવે આ x ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દેવાની। ચલો આપણે દર વખતે પહેલું જ સમીકરણ લઈશું, x ની જગ્યાએ 2 મૂકીએ, 4y = 10 - 6, 3 2 6, y = 1, એટલે ઉકેલ 2-1 મળી ગયો। આ રીત છે આપણી લોકની રીત। ચલો એક બીજો દાખલો જોઈએ। હવે અહીંયા ફોર્મેટ સરખું નથી તો કરી દઈએ પહેલા। આ 9x - 2y = 4, આ 2y આ બાજુ આવ્યું, પ્લસ માંથી માઇનસ થઈ ગયું, પછી એને 1 અને 2 નંબર આપીશું, બરાબર છે। ચાલો હવે 2 ના ઘડિયામાં 5 તો નહીં આવે, નાની સંખ્યા જોવાની, તો અદલા બદલી કરી દો। સમીકરણ 1 ને 2 વડે, સમીકરણ 2 ને 5 વડે ગુણો, અદલા બદલી કરવાની। ચાલો પહેલા સમીકરણને 2 વડે ગુણવું છે એટલે 6x 10y = 8, બીજાને 5 વડે ગુણવું છે તો 9 5 45, 5 2 ના 10, 4 5 20। હવે અહીંયા સમાન નિશાની આવી, ત્યારે બાદબાકી કરવાની, એટલે આ નિશાનીઓ બદલી નાખવાની, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, નિશાનીઓ બદલવાની। હવે નવી નિશાની ગણવાની, જૂનીને ભૂલી જાઓ। ચાલો આ બંનેની બાદબાકી થશે 6 - 45, 45 માંથી 6 જાય એટલે 39, આ બંને ઉડી જશે - 12, એટલે x ની કિંમત આવી મળી આપણને। ચાલો મેં માઇનસ એ પ્લસ, અહીંયા આગળ ભાગ ચાલશે 3 વડે, 4/13। હવે આ કિંમત કોઈ એક સમીકરણમાં મૂકશો એટલે y ની કિંમત મળી જશે,
એટલું તમે જાતે કરી શકો છો. છતાં જોઈ લઈએ 3x - 5y = 4. 4 ના છેદમાં 13. ચાલો 13 લસાઅ લઈશું તો 3 4 12 આ માઈનસ 13 5 65 અને 13 4 52. હવે માઈનસ 65y અને આ 52 ઓછા 12 માઈનસ 65y અને આ 40 તો 40 ના છેદમાં 65 આ માઈનસ ના કારણે માઈનસ આવે. બસ અહીંયા 5 વડે ભાગ ચલાવી દો એટલે ઉપર આવશે 8 નીચે 13 એટલે માઈનસ 8/13. તો આ રીતે એનો જવાબ પણ આપણને મળી જશે. તો આ છે લોકની રીત. ફરીથી શું કર્યું છે રીતમાં? 1 અને 2 નંબર આપ્યા. આપણે દર વખતે વાય નો જ લોક કરીશું એટલે વાય ના સહગુણકો ની અદલા બદલી કરીને ગુણવા. આની જેમ વિરોધી નિશાની આવે તો સરવાળો કરો, સમાન નિશાની આવે તો બાદબાકી કરો. એટલે અહીંયા આપણને x ની કિંમત મળશે. એ કિંમત બીજા સમીકરણમાં કે પહેલામાં મૂકી શકાય. આપણે પહેલું જ સમીકરણ પસંદ કર્યું છે, બરાબર? એટલે એ રીતે એનો જવાબ આપણને મળી શકે. રકમ સાંભળજો બરાબર. એક અપૂર્ણાંકમાં અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને. હવે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? કે તમને જે અપૂર્ણાંક આપ્યો છે અંશ અને છેદમાં જે સંખ્યા છે એનો ગુસ્સા 1 થાય તો એ અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય, અર્થાત એમાં છેદ ઉડે નહીં. માત્ર છેદમાં 1 ઉમેરીએ તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 મળે છે. તો તે અપૂર્ણાંક શોધો. ચાલો ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે એટલે માંગેલ અપૂર્ણાંક x ના છેદમાં y થાય, ખરું ને? હવે પહેલી શરત લઈએ. અંશમાં 1 ઉમેરતા તથા છેદમાં 1 બાદ કરતા મળતો નવો અપૂર્ણાંક વંશ. ચલો અંશમાં 1 ઉમેરીએ, 1 ઉમેરી છેદમાંથી 1 બાદ કરીએ અને એનો જવાબ 1 મળે છે. ચાલો અપૂર્ણાંક આવે એટલે ક્રોસ ગુણાકાર કરી દીધો. x અને y ડાબી બાજુ, સંખ્યા જમણી બાજુ, પ્લસ 1 માંથી આ બાજુ માઇનસ 1, આ માઇનસ 1 માઇનસ 2. તો આ થઈ ગયું આપણું પહેલું સમીકરણ. બીજી શરત છે કે છેદ
છેદમાં એક ઉમેરતા એટલે છેદમાં એક ઉમેરવાનું છે અંશને કશું કરવાનું નથી છેદમાં એક ઉમેરતા મળતો નવો અપૂર્ણાંક वन अपॉन टू मळे रकमना शब्दों लखवाना छे એટલે આપણી બુદ્ધિ ચલાવવાની નથી ચલો અંશ એવો નેવો છેદમાં એક ઉમેર્યું જવાબ મળ્યો वन अपॉन टू આ થયો ક્રોસ ગુણાકાર y આ ડાબી બાજુ પ્લસ માંથી માઈનસ આ થયું બીજું સમીકરણ હને હવે આ બે સમીકરણ જે મળ્યા એનો ઉકેલ હમણાં જે રીત બતાવી ને લોકની રીત એ રીતે તમારે શોધવાનો એટલે x અને y મળી જાય આ x અને y ની કિંમત આ જગ્યાએ મૂકી દો એટલે આપણો માંગેલ અપૂર્ણાંક મળી જાય क्लियर तो आ रीते फूट प्रश्न जे आप्यो छे ना पछी समीकरण बनावाना पछी उकेल शोधवा कला तमारा माटे छोड्यु छे चलो बीजो एक फूट प्रश्न लईए पांच वर्ष पहला नूरी नी उम्र नूरी छोकरी नु नाम सोनू नी उम्र थी त्रण गणी हती दस वर्ष पछी बीजी शरत नूरी नी उम्र सोनी नी उम्र थी बमणी बमणी थशे तो नूरी अने सोनी नी हाल नी उम्र शो अत्यार नी उम्र आपणे आवो एक दाखलो जोयो तो गया वीडियो तो पहला धारणा आवशे धारो के नूरी नी हालनी उम्र x वर्ष अने सोनू हालनी उम्र y वर्ष पहला तो प्रश्न ऊपर थी धारणा आवे हालनी उम्र धारी लीधी हवे लईए पहली शरत पांच वर्ष पहला तो नूरी नी उम्र सोनू नी उम्र हवे नूरी एटले x सोनू एटले y पांच वर्ष पहला એટલે પાંચ બાદ કરવાનું આટલા વર્ષ હોય આ રીતે આપણે એને કૌંસમાં લખીશું લાસ્ટ ટાઈમ શીખવાડ્યું કારણ કે એક જ સંખ્યા છે આપેલ શરત અનુસાર શું શરત આપી દીધી રકમમાં નોરીની ઉંમર સોનુની ઉંમર થી ત્રણ ગણી હતી તો નૂરી મોટી છે એટલે સોનુને આપણે ત્રણ વડે ગુણી એની ઉંમરને એટલે નૂરીની ઉંમર મળી જાય થ્રી વાય માઇનસ ફિફ્ટીન કૌંસ છોડી x माइनस 3y बराबर माइनस 15 वत्ता 5 बराबर पहलू समीकरण बीजी शरत छे आपणी तमारे एक लाइन छोड़ी ने लखवा 10 वर्ष पछी 10 वर्ष पछी नूरी नी उम्र
કાનૂની ઉંમર પછીની વાત આવી એટલે ઉમેરવા આટલા વર્ષ થઈ ગયા દસ વર્ષ પછી આપેલ શરત અનુસાર બમણી નોરી ની ઉંમર મોટી છે તો એક્સ વત્તા દસ બે ગુણ્યા વાય વત્તા દસ એટલે સોનુ ને બે વડે ગુણ્યું એટલે નોરી ની ઉંમર મળી જાય ચાલો વિસ્તરણ કર્યું बीस माथी दस जाए तो दस आ बीजू समीकरण पाछा बे समीकरण नो उकेल लोकनी रीते शोधवानो शू करशो पहला ने कितला वडे गुणशो बे वडे बीजा ने त्रण वडे अदला बदली बराबर एटले सहगुणक थई गया सरखा કેવી નિશાનીઓ છે અહીંયા સમાન સમાન નિશાનીમાં શું કરવાની બાદબાકી એટલે બીજા સમીકરણના ત્રણે પદની નિશાનીઓ બદલી નાખવાની બરાબર કરી શકશો x અને y મળી જાય પછી જવાબ લખવાનો કે માંગે નોરીની ઉંમર x ની કિંમત જે મળી હોય તે સોનુની ઉંમર એટલે y ની કિંમત જે તમને મળી હોય તે ક્લિયર એટલે એ રીતે દાખલો પૂરો કરી શકાય ચાલો બીજો એક ફૂટ પ્રશ્ન લઈએ થોડોક અલગ બે અંકની સંખ્યાના હવે એ સમજાવો બે અંકની સંખ્યા એટલે દસ અગિયાર થી નવાણું આ બે અંકની સંખ્યા છે હવે એમાં એક ઉદાહરણ પહેલા સમજીએ માનો કે એક 65 છે છે ને બે અંકની સંખ્યા આ પાંચ ને તમે શું કહો છો એકમ નો અંક આને શું કહો છો દશક નો અંક હવે જુઓ એકમ ના અંક ને એક વડે ગુણો અને દશક ના અંક ને દસ વડે ગુણો પાંચ એકા પાંચ સાઈઠ સરવાળો કરીએ તો શું મળે આપણી સંખ્યા મળી ગઈ તો અહીંયા બે અંકની સંખ્યામાં એકમનો અંક એક્સ દશક નો અંક વાય આપણે ધારીએ હવે શું કહ્યું તું એકમ ના અંક ને એક વડે ગુણો દશક ના અંક ને દસ વડે ગુણો અને કરો સરવાળો તો આ થઈ ગઈ આપણી મૂળ સંખ્યા હવે આની જો હું અદલા બદલી કરું તો 56 થઈ જાય એટલે એકમ અને દશક જે છે એની અદલા બદલી થઈ જાય બરાબર તો આ નવી સંખ્યા આ એટલા માટે સમજાવ્યું કે આગળ એવી શરત આવવાની છે ચાલો ફરીથી બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે જે રીતે અહીંયા 65 હતું 65 એનો સરવાળો કરો જોઈએ તો 5 વત્તા 6 11 है ना एम अंकों नो सरवाड़ो 9 આપ્યો છે એટલે x અને y નો સરવાળો 9 છે આ આપણી પહેલી શરત છે બરાબર આગળ
वड़ी संख्या ना नौ गणा करिए, जे संख्या छे ने ओरिजिनल जे के आमा 65 इने नौ गणा એટલે नौ वड़े गुणो करता मळती संख्या जे संख्या मळे नौ वड़े गुणिया पछी जे संख्या मळे ते ये अंकोनी अदला बदली करता ये जे संख्या थी 65 इनी अदला बदली करी केली थई 56 अदला बदली करता मळती संख्या करता बमणी तो અહીંયા પહેલા એક એ વર્ણન લખી દેવા ચાલો હું નથી લખતો સંખ્યાના 9 ગણા તો આપણી સંખ્યા છે આ સંખ્યાના 9 ગણા કર્યા એ કેટલી કિંમત થઈ 9 ગણા કરતા સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા હવે અંકોની અદલા બદલી કરીએ એટલે 10x વત્તા y થઈ જાય આ 10 અહીંયા ગુણાય અને અહીંયા 1 ગુણાય અદલા બદલી કરો એટલે એકમનો અંક દશકનો બની જાય દશક અંક એકમનો બની જાય એટલે એકમના અંકને 1 વડે ગુણ્યો દશકના અંકને 10 વડે ગુણ્યો ચાલો કૌંસ છોડીએ 9x 90y 20x 2y चलो x અને y ડાબી બાજુ અચળ સંખ્યા તો નથી આ -11x 90 માંથી 2 જાય તો 88 બરાબર 0 11 વડે ભાગ ચલાવો જનની પહેલી સંખ્યા ધન રાખવાની તો આ મળી ગયું આપણને બીજું સમીકરણ હવે આ બે સમીકરણનો ઉકેલ લોકની રીતે શોધવાનો એટલે x અને y પડી જાય આ x અને y ની કિંમત અહીંયા મૂકવાની જે જવાબ આવે ને એ આપણી થઈ જાય મૂળ સંખ્યા ફરીથી બે અંકની જે સંખ્યા હતી એકમનો અંક x ધાર્યો દશકનો અંક આપણે y ધાર્યો એટલે મૂળ સંખ્યા થઈ ગઈ x + 10y પહેલી શરત એવી છે કે અંકોનો સરવાળો 9 છે તો અંકોનો સરવાળો 9 બીજી શરત એવી આપી કે મૂળ સંખ્યાના 9 ગણા કરીએ તો જે સંખ્યા ધારી હતી મૂળ એની અદલા બદલી કરી 2 વડે ગુણીએ એટલી થાય છે એવું કર્યું છે એટલે આપણી મૂળ સંખ્યાના 9 ગણા કરીએ એક એનો જવાબ કેટલો થયો તો અંકોની અદલા બદલી કરીને 2 વડે ગુણીએ એટલો જવાબ છે સાદુરૂપ આપતા બીજું સમીકરણ મળ્યું આ બંનેનો ઉકેલ શોધો એટલે જવાબ મળી જશે બરાબર છે એ જાતે પૂરો કરી શકશો તો આ એક રીત અગત્યની ગણાશે અંકોની અદલા બદલી વાળી શરતો બીજી આવી શકશે પણ આ રીત તો કરવાની જ છે બીજો એક દાખલો જોઈએ મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ એને કેટલા રૂપિયા ઉપાડવા હતા 2000 રૂપિયા તેણે કેશિયરને કહ્યું જે પૈસા આપે ને બેંકમાં એને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટ જોઈએ છે તો એણે એ રીતે આપ્યા તો કુલ 25 નોટ આપી કેશિયરે મીનાને 25 નોટ આપી તો કેશિયરે કેટલી 50 રૂપિયાની અને કેટલી 100 રૂપિયાની નોટો આપી હશે એ શોધવાનું કીધું છે ચાલો ધારો કે રૂપિયા 50 ની
एक्स नॉट ने रुपया 100 नी वाई नॉट मळे छे आपणी ધારણા मीना ने कुल 25 नॉट मळे छे એટલે આજે નોટોની સંખ્યા જે છે 25 દાખલા તરીકે 50 રૂપિયાની 12 નોટ છે આ તો એક ઉદાહરણ છે અને 100 ની 10 નોટ છે તો 12 ને 10 22 નોટ આપી દીધા બરાબર છે એ રીતે એટલે આ નોટોનો સરવાળો 25 થયો કિંમત નહીં હવે मीना ने केशियरे 2000 रुपया आप्या कारण के इन्हें मांग्यता जे प्रमाणे चलो 50 नी x नॉट पेनु मूल्य काढिए किंमत तो 50 x થઈ જાય માનો કે તમને 50 રૂપિયાની 3 નોટ આપો તો તમને મે કેટલા રૂપિયા આપ્યા કહેવાય તો ભાઈ 50 ગુણ્યા 3 150 रुपया एम गुणाकार करवो पड़े 50x वत्ता 100y बराबर 2000 रुपया 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 अबे अहिया जे समीकरण मळे एमाय जो आकड़ा नाना थता होय तो करी शकाय तो 50 कॉमन काढी लो वाले 50 वडे भागवानु तो 40 આવશે 2000 ભાગ્યા 50 એટલે એક એક બિંદુ ઉડી જાય 200 ભાગ્યા 5 એટલે 40 આંકડા જેટલા નાના એટલો કામ સરળ કરું ને તો આ રીતે આપણે બે સમીકરણ મળ્યા બસ એનો ઉકેલ શોધી નાખો એટલે આપણે x અને y અર્થાત રૂપિયા 50 અને રૂપિયા 100 ની કેટલી નોટ કેશિયરે મીનાને આપી હશે તે જાણવા મળે એ જવાબ લખી ના એટલે દાખલો પૂરો થઈ જાય તો આ જે છે એને લોપની રીત કહેવાય છે પહેલા સાદા સમીકરણ દ્વારા સમજાવ્યું પછી ફૂટ પ્રશ્ન એટલે પહેલા સમીકરણ બનાવવાના પછી ઉકેલ શોધવા ખરું ને તો એ રીતે આપણે દાખલા ગણી શકીએ तो आज आप अटकीशू।